નમસ્કાર મિત્રો ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન પ્રકરણ આઠ પર્યાવરણ અને વર્તન વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે બેઝિક માહિતી પર્યાવરણ અને વર્તન વિશે જોઈ આજે આપણે જોઈશું નવો મુદ્દો છે એની અંદર કે માનવ વર્તન પર પર્યાવરણની અસરો કઈ રીતે ઘાતક સાબિત થાય છે અથવા તો કઈ રીતે માનવ વર્તન જે છે એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તો એમ કહેવાય છે કે માનવ જીવન પર્યાવરણની પોષક તેમજ ઘાતક બંને પ્રકારની અસરો જોવા મળે છે માનવ ઇતિહાસમાં આપણે જોઈ ગયા તેમ કે પૂરથી આપણને ડર હોય ધરતીકમ બરાબર આ બધી કુદરતી આપત્તિઓ છે અને જેના કારણે આપણે ભય અનુભવીએ છીએ પરંતુ એમ કહેવાય છે કે સાંપ્રત સમયમાં જે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીને કારણે એમ કહે છે પર્યાવરણની પ્રગતિ ટેકનોલોજીની પ્રગતિએ પર્યાવરણના કેટલાક જોખમો પણ ઊભા કર્યા છે જેને આપણે માનવસર્જિત કહી શકીએ એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કે ઘોંઘાટનું પ્રદૂષણ એટલે કે નોઈઝ પોલ્યુશન ત્યાર પછી હવાનું પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન અને ત્યાર પછી ભીડ ગીચતા એટલે કે ક્રાઉડિંગ અથવા તો ડેન્સિટીની પ્રદૂષણ અને એની સમજૂતી આપણે સ્ટેપ બાય સ્ટેપ મેળવવાનો પ્રયત્ન કરીશું તો સૌ પ્રથમ જોઈશું આપણે ઘોંઘાટનું પ્રદૂષણ એટલે કે નોઈઝ પોલ્યુશન કે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીને કારણે ઉદ્યોગો અને પ્રગતિ ઔદ્યોગિક પ્રગતિને કારણે એમ કહે છે કે ઘોંઘાટ જે છે ઘોંઘાટના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે બિનજરૂરી અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજો ઘોંઘાટ તરીકે આપણે આપણી આસપાસ જોવા મળે છે મોટાભાગે ઘોંઘાટ જે છે એ ઘોંઘાટ આપણા માટે આનંદદાયક હોતા નથી પણ ઘોંઘાટ જે છે એ હંમેશા આપણને વિક્ષેપ પહોંચાડે કે આપણે ટ્રાફિકમાં જઈએ વાહનોનો અવાજ ફેક્ટરીનો અવાજ બરાબર હોનનો અવાજ એટલો બધો અવાજ હોય કે જે આપણને વિક્ષેપ પહોંચાડતો હોય અને જેને કારણે એમ કે છે ઘોંઘાટ ઉત્પન્ન થતો વિક્ષેપ મનોવૈજ્ઞાનિક સ્વરૂપનો પણ હોઈ શકે હવે એની અંદર જ આપણે જોઈએ તો એમ કહેવાય છે કે કોઈપણ અવાજ કે જેનાથી વ્યક્તિને અણગમો થાય તેને આપણે ઘોંઘાટ કહી શકીએ કે સામાન્ય રીતે ઘોંઘાટની વ્યાખ્યા આપવી હોય તો કોઈપણ એવો અવાજ કે જેનાથી આપણને અણગમો થતો હોય કે જે આપણને ન ગમે તેને આપણે ઘોંઘાટ કહી શકીએ હવે સંગીત પણ કેટલીક વ્યક્તિઓ માટે ઘોંઘાટ બની શકે બરાબર કે આપણને ધારો કે સંગીત ન ગમતું હોય સંગીતમાં રસ ન હોય અથવા તો સંગીત આપણને સમજ ન પડતી હોય તો પણ એ ઘોંઘાટ બની શકે દાખલા તરીકે એક એક્ઝામ્પલ લે કે પોપ કે રોક મ્યુઝિક બરાબર એ આપ કેટલાક લોકો માટે એટલે કે આપણને ન ગમતું હોય તો સ્વાભાવિક છે કે આપણા માટે ઘોંઘાટ બની શકે પરંતુ જેના માટે ગમે જેને ગમે છે એના માટે મ્યુઝિક હોઈ શકે હવે અવાજનું જે પ્રદૂષણ જે છે એ અવાજનું પ્રદૂષણ પ્રતિકૂળ શારીરિક અને માનસિક અસરો ઉત્પન્ન કરે છે એમ કહે છે એની અંદર જ આપણે જોઈએ તો કે ઘોંઘાટ જે છે ઘોંઘાટની પ્રતિકૂળ અસરો ભાગે ઘોંઘાટની તીવ્રતા અથવા તો અવાજની અપેક્ષિતતા તેમજ વ્યક્તિની ગ્રહણ શક્તિ પર આધાર રાખે છે હવે આપણી આસપાસ અવાજનું અપ્રિય અવાજ તરીકેનું મૂલ્યાંકન એ ઘોંઘટનું મુખ્ય કારણ છે ધારો કે અચાનક કે અણધાર્યા થતા અવાજો એ અવાજ પ્રત્યેની પ્રતિકૂળ પ્રતિક્રિયાઓનું બીજું મુખ્ય કારણ બની શકે છે પરંતુ સવારમાં થતાં પંખીઓનો કલરવ જેવા હળવા કે નિયમિત કે રેગ્યુલર જે અપેક્ષિત કે આગાહી અવાજો પ્રત્યે આપણે સહેલાઈથી અનુકૂલન સાંધી શકીએ છીએ એવું પણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે એરપોર્ટ કે રેલવે સ્ટેશન હોય તો તેવા વિસ્તારમાં રહેતા લોકોમાં સતત વિમાનો કે ટ્રેનના આવન જાવનને લીધે થતા મોટા અવાજો સ્મૃતિ લોપ બહેરાશ કે લોહીનું ઊંચું દબાણ જેવી પરિસ્થિતિઓ પણ સર્જે છે આપણે પણ જોઈએ છે ગામડાની અંદર ખાસ કરીને ડીજે તો ઘણી વખત ડીજે સાંભળવાથી બરાબર અથવા તો એકદમ ડીજેને નજીક જઈને સાંભળવાથી આપણે ઘણી વખત સ્મૃતિ લોપ અથવા તો બહેરાશ કે લોહીનું ઊંચું દબાણ જેવી પરિસ્થિતિનું પરિસ્થિતિઓ સર્જી શકીએ આ થઈ ઘોંઘાટનું પ્રદૂષણ હવે નંબર બે પર જોઈશું હવાનું પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન કે આપણે જોઈએ કે હવા પૃથ્વી પરના જીવન પ્રાણીઓ માટે ખૂબ જ મહત્વનો અને પર્યાવરણીય ઘટક છે કે હવા પૃથ્વી પરના તમામ સજીવો માટે ખૂબ જ અગત્યનું પર્યાવરણીય ઘટક છે હવે જીવન પ્રાણી માટે ખોરાક અને પાણી કરતાં હવાનું ઘણું મહત્ત્વ છે કે આપણા માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પાણી અને ખોરાક કરતાં પણ હવાનું ઘણું મહત્ત્વ છે બરાબર કે ખોરાક વગર એકાદ બે દિવસ આપણે ચા ન ખાઈએ તો વાંધો નથી પાણી પણ બે ત્રણ કલાક ન પીએ તો વાંધો નહીં પણ ઓક્સિજન વગર કે હવા વગર બિલકુલ ચાલતું ચાલતું નથી આથી જીવવા માટે સ્વચ્છ અને તાજી હવા જરૂરી એને પણ હવા કેવી હોવી જોઈએ સ્વચ્છ અને શુદ્ધ હોવા હોવી જોઈએ જ્યારે કોઈ પણ કારણસર એમ કે છે હવા પ્રદૂષિત થાય ત્યારે તે સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રકારના જોખમોનું પણ કારણ બને છે અને ભાગે માનવસર્જિત જે ઘટનાઓ જે છે એ માનવસર્જિત ઘટનાઓથી હવાનું પ્રદૂષણ ઉદ્ભવતું હોય છે હવે આપણે જોઈએ છે કે ખાસ કરીને આપણા વિસ્તારમાં કારખાનાઓ હોય અથવા તો વાહનોમાંથી ધુમાડા નીકળતા હોય કોલસો બળતો હોય બરાબર તમાકુ બળવાથી નીકળતા ધુમાડા હવામાં તરતા રચકરો બરાબર એને કારણે હવાની અંદર ભારે પ્રદૂષણ થતું હોય અને ખાસ કરીને આપ ખાસ કરીને શહેરોમાં શહેરીજનોની વાત કરીએ તો કે એમના શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ અને સીસા જેવી ઝેરી સંયોજન જાય છે જેને પરિણામે એમ કહે છે તંત્રના રોગો પછી ચામડી પર બળતરા એ કેન્સર અને અન્ય બીમારીઓ થવાનો ભય સતાવે છે હવે દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે આર્જેન્ટિનાની જે રાજધાની લ્યુએનસ એરિશ અને ક્લોરોડોની રાજધાની ડેનવર અને સ્પેનની રાજધાની મેડ્રિડ તેમજ ઇટાલીની રાજધાની રોમ જેવા શહેરો વર્તમાનમાં તેમની સ્વચ્છ હવાવાળા નગરો તરીકેની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યા છે આપણે ત્યારે આપણે ત્યાં પણ ભારતમાં વાત કરીએ તો કે ભોપાલ છે બેંગ્લોર છે ચંદીગઢ છે બરાબર અંકલેશ્વર છે વાપી છે જેવા જેવા શહેરો નક્કામાં ધુમાડાથી ખૂબ જ પ્રદૂષિત શહેરો બની ચૂક્યા છે વર્તમાન સમયમાં તો એમ કહેવાય કે સિંગાપોર અને કુલાલમપુર જેવા ખૂબ જ ઓછા શહેરો જોવા મળે છે જે વિશ્વસ્તરે હજી હવાના પ્રદૂષણથી મુક્ત છે અને ત્યાર પછી નંબર ત્રણ ભીડ એટલે કે ગીતાનું પ્રદૂષણ એટલે કે પોલ્યુશન ઓફ ક્રાઉડિંગ અથવા તો ડેન્સિટી એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાણીઓ પરના ભીડ અંગેના આરંભના અભ્યાસોમાં એમ જોવા મળ્યું કે ભીડને કારણે પ્રાણીઓમાં માંદગી અને રોગોનું પ્રમાણ વધતું હતું હવે માનવી પરના ગીચતા અંગેના અભ્યાસોમાં પણ જોવા મળ્યું હતું કે ગીચતા માત્ર વ્યક્તિક વર્તન પર જ નહીં પરંતુ સામાજિક જીવનની ગુણવત્તા પર એ અસર કરે છે દાખલા તરીકે દસ બાય દસના રૂમમાં સાતથી આઠ વ્યક્તિઓ રહેતી હોય ધારો કે આપણા ક્લાસ ક્લાસની અંદર ધારો કે નાનો ક્લાસ હોય ને એની અંદર સંખ્યા વધારે હોય તો એમ કહે છે આંતર આંતરવ્યક્તિય સંબંધો પર માઠી અસરો થતી હોય છે પછી તેઓની પ્રવૃત્તિઓમાં હંમેશા આક્રમકતા જોવા મળે બરાબર મદદ કરવાના વર્તનમાં ઘટાડો જોવા મળે અને મોટાભાગે પીસેહટના લક્ષણો જોવા મળતા હોય છે તો ભીડને લીધે આવી અનેકવિધ નિષેધ અસરો પણ આપણને જોવા મળે છે એમ જોવા જાય કે ભીડ એ વ્યક્તિલક્ષી રીતે મોટી સમસ્યા છે આપણે અત્યારે હાલ કોરોનાના કાળમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આપણે ઘણી વખત સૂચના આપવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સમાં રહો બરાબર પરંતુ આપણે સોશિયલ ડિસ્ટન્સમાં રહેતા નથી અને ઘણા બધા લોકો એક જગ્યાએ બજારોની અંદર કે લગ્ન પ્રસંગોએ કે કોઈપણ ફંક્શનની અંદર એકઠા થતા હોય છે તો ખરેખર એમ કે છે એ પણ એક આપણા માટે હાલમાં વર્તમાન સમયમાં ખૂબ મોટી સમસ્યા બની શકે છે પછી ભૌતિક ગીતા એટલે કે ફિઝિકલ ડેન્સિ ડેન્સિટી એને આપણે ખાસ કરીને જોતા નથી એમ કે છે આ બીજી વાત કરીએ તો કે ભીડ એ એવા બે શબ્દો જે છે જે ટર્મ્સનું પ્રયોજન કરવું એમ કહે છે ખૂબ જ આવશ્યક છે કે એ દર ચોરસ ફૂટે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે ભીડ એ વ્યક્તિઓથી એકબીજાની અડવડ હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે એમ કે ગીચતામાં સંઘ કે જૂથભાવના વધુ જોવા મળે છે પરંતુ જ્યારે ભીડમાં આવી ભાવના જોવા મળતી નથી હવે ભારત અને વિદેશોમાં થયેલા અભ્યાસો એમ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો કે ભીડની વ્યક્તિના કાર્ય કર્તૃત્વ પર આંતરવ્યક્તિય સંબંધો પર તેમજ તેના શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર નિષેધક અસર પડે છે ખાસ કરીને આપણે જોઈ શકીએ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ બરાબર બસ સ્ટેશન બરાબર હાટ બજાર ભરાતા હોય માર્કેટ હોય તો એવી જગ્યાએ ખાસ કરીને આપણને આવી ભીડો જોવા મળતી હોય છે તો એમ કહેવાય છે કે ખરેખર આપણે ભીડમાંથી પણ દૂર રહેવાનું ટાળવું જોઈએ હવે માનવ વર્તનની પર્યાવરણ પર અસરો શું છે એ જોઈશું વિદ્યાર્થી મિત્રો એટલે કે ઇંગ્લિશમાં કહેવાય કે ઇમ્પેક્ટ ઓફ હ્યુમન બિહેવિયર ઓફ એન્વાયરમેન્ટ તો એની અંદર કયા કયા મુદ્દાઓ છે કે માનવ વર્તનની પર્યાવરણ પર નીચે મુજબ કેટલીક અસરો થાય છે એમાં પહેલી અસર છે કુદરતી સંસાધનોનો દુરુપયોગ એટલે કે મિસયુઝ ઓફ નેચરલ રિસોર્સિસ એટલે કે કુદરતી જે સંસાધનો છે એનો આપણે દુરુપયોગ કરી શકીએ ખાસ કરીને પર્યાવરણમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થતી સંપત્તિની ચોક્કસ જે મર્યાદાઓ છે ધારો કે હવા પાણી ખોરાક બળતણ વગેરે તમામ પદાર્થો પર્યાવરણ દ્વારા માનવજાતને આપ મળેલ આપણને એક અણમોલ ભેટ છે પરંતુ માનવ જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેનો આપણે યોગ્ય ઉપયોગ અને સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે મોટાભાગે આપણે આપણું વર્તન જે છે એ પર્યાવરણ માટે થોડું અનિચ્છનીય હોય છે એમ કહેવાય છે કે આપણી પ્રવૃત્તિઓ અને ક્રિયાઓથી થનાર નુકસાનને ધ્યાનમાં લીધા વિના જ આપણે એવું વર્તન કરતા હોઈએ છીએ કે જે પર્યાવરણની વિરુદ્ધનું અને આપણા અસ્તિત્વ માટે જોખમી બની જાય છે બીજો મુદ્દો છે નકામો કચરો વેસ્ટ એન્ડ ગાર્બેજ કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ આપણને ટેવ કે આપ કોઈપણ વસ્તુ આપણે લઈએ બરાબર એનો યુઝ થયા પછી આપણે એને એ ચાહે પ્લાસ્ટિકની થેલી હોય કાગળ હોય કોઈ પણ બરાબર કે વેફરનું વેપર હોય બરાબર આપણે એનો યુઝ કર્યા પછી એને આપણે ગમે ત્યાં ફેંકી દેતા હોય છે આપણે એને યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરતા નથી કે ઘરનો કચરો પણ ગમે ત્યાં રસ્તા ઉપર કે ગમે ત્યાં આપણે ફેંકી દઈએ તો એની વાત છે કે ખાસ કરીને એમ કહેવાય છે કે માનવ પ્રવૃત્તિ મોટાભાગે ગટરના ગંદા પાણીથી લઈને કચરા સુધીની કક્ષાના બિનજરૂરી નક્કામાં પદાર્થો ઉત્પન્ન થાય છે હવે ખાસ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે મોટા મોટા શહેરોમાં તો મ્યુનિસિપાલિટી તથા સરકારી એકમો માટે ગંદુ પાણી અને નકામા કચરા નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી તે ગંભીર સમસ્યા આજે આપણી સમક્ષ બની રહી છે અને એટલા માટે જ આપણે જોઈ છીએ કે શહેરોમાં જઈએ છીએ તો ગટરનું ગંદુ પાણી આપણને ત્યાં જોવા મળે છે અથવા તો આપણે બોર કરાવીએ બોરવેલ હોય અને બોર અથવા કૂવો ખોદીએ તો એમાં પણ ગટરનું ગંદુ પાણી નીકળવાની સંભાવના વધી જતી હોય છે તો ખાસ કરીને આપણે આ નક્કામાં કચરો ગમે ત્યાં ન નાખતા જે જે વાત કરીએ પ્રમાણે જ કે નક્કામાં કાગળ છે કાચ છે પ્લાસ્ટિક છે અને ધાતુ પર પુનઃ પ્રક્રિયા કરી રિસાયકલિંગ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન થવો જોઈએ અને એ રીતે આપણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ એમ કે છે અને આ કાર્ય માટે એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે લોકોમાં વિધાયક અભિગમ વિકસે તેમજ પર્યાવરણીય અભિમુખ એટલે કે પ્રો એન્વાયરમેન્ટલ પ્રવૃત્તિઓમાં તેઓ સહભાગી બને તે માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ હવે ત્રીજો મુદ્દો છે એની અંદર જ ગંદકી કે ખાસ કરીને આપણે ગમે ત્યાં ગંદકી કરતા હોઈએ છીએ બરાબર ખાસ કરીને જાહેર સ્થળો બરાબર કે મંદિરો એવી જગ્યાએ પણ આપણને ઘણી વખત ગંદકી વધારે જોવા મળતી હોય છે દાખલા તરીકે આપણે જોઈએ તો કે જ્યાં ત્યાં થૂકવું કે પાણી પિચકારી મારવી ખુલ્લામાં નાક સાફ કરવું કોગળા કે ઉલટી કરવી રસ્તા પર જ નહવું વાસણો માજવા કે કપડાં ધોવા જાહેર જગ્યાઓએ ઘરની વસ્તુઓને કે રિપેર કરવા આપેલ સાધનોને સાફ કરવા અને તેનો ગંદો કચરો ત્યાં જ નાખવો બરાબર આ બધું પછી તૈયાર નાસ્તાની લારીવાળા કે શરીડીના રસ કે જ્યુસની લારીવાળા દ્વારા રસ્તા પર જ પેપર ડીશો શરીડીના કૂચા કે ફળના છોતરા નાખવા બરાબર એક જ જગ્યાએ ખૂબ પાણી ઢોળીને કાદવ કરવો પછી ઢોરોના માલિકો દ્વારા ઢોરોને રખડતા મૂકવા બરાબર કે જેને પરિણામે ઢોરો દ્વારા જાહેર સ્થળો કે રસ્તા પર સાણ મૂત્ર દ્વારા ગંદકી ફેલાતી આપણે જોઈ શકીએ છીએ હવે આવી ગંદકી ફેલા ફેલાતી વખતે જાણે કે સ્વચ્છતા અથવા શ્વાસ જાળવવા માટે પોતાની કોઈ જવાબદારી જ ન હોય એ રીતે આપણે વર્તન કરતા હોઈએ છીએ તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ ગંદકી બાબતમાં આપણે કાળજી રાખવી જરૂરી છે જો વિદ્યાર્થી મિત્રો આ સમસ્યાઓને આપણે સમસ્યાઓનો જો ઝડપથી ઉકેલ નહીં લાવીએ તો વિશ્વની જે ભાવિ પેઢીઓ છે બરાબર એ એને એને માટે જીવવાલાયક રહેશે નહીં અને એને કારણે જેમ કે છે આવો ભય માનવ વસ્તીની વૃદ્ધિ પછી જુદી જુદી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ તેમજ કુદરતી જે સ્ત્રોતોના જે સંગ્રહના છે એના અભાવે ઊભો થઈ શકે છે અને વિશ્વને પર્યાવરણીય આપત્તિમાંથી બચાવવા માટે આપણે સમાજમાં મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહેશે એમ કહેવાય છે હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો પર્યાવરણને બચાવવાના ઉપાયો એટલે કે એટેમ્પ્સ ટુ સેવ એન્વાયરમેન્ટ તો એમ કહેવાય છે કે આ સમસ્યાનો ઉકેલ માત્ર આપણે ટેકનિકલ રીતે લાવી શકીએ તેમ નથી એમ કહે છે એની અંદર ઇજનેરી શાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર જેવી વિદ્યાશાખાઓની પણ મદદ અને પર્યાવરણની સમસ્યાઓને ઉકેલવા માટે પૂરતી નથી કારણ કે આપણે જોઈએ શકીએ કે પર્યાવરણની મોટાભાગની જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ માનવ સર્જિત છે એટલે કે માનવ માનવ દ્વારા થયેલી છે જેથી માનવ વર્તનની સુધારણા ખૂબ જ જરૂરી છે એ માટે સમાજ મનોવૈજ્ઞાનિકો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે ઓગણીસો સિત્તેરથી એમ કહેશે સમાજ અને મનોવૈજ્ઞાનિકો પર્યાવરણ અને મનોવૈજ્ઞાનિકો તેમજ સમાજશાસ્ત્રીય પર્યાવરણની ગુણવત્તા વધુ ન કથળે અને તેને બચાવી શકાય તે માટે એમ કહેવાય છે કે સમાજભિમુખ વર્તનને પ્રોત્સાહિત કરવાના ઉપાયો શોધી રહ્યા છે અને તે માટે ખાસ કરીને આપણે આપણી જીવનશૈલી બદલવાની જરૂર છે કે વપરાયેલા કાગળ કાચ પ્લાસ્ટિક કે ધાતુ જેવી નકામી વસ્તુઓનો પુનઃ ઉપયોગ માટેના પ્રયત્નો થવા જોઈએ પછી ડિટર્જન્ટનો ઓછો ઉપયોગ અને રદ્દી વસ્તુઓને ટાળવાના પ્રયત્નો થી પણ પર્યાવરણ પર આપણે તેનો તેનો નજીવો પ્રભાવ પાડી શકીએ હવે પર્યાવરણનું રક્ષણ અને જાળવણીનો જે હેતુ જે છે એ સિદ્ધ કરવા માટે આપણે પર્યાવરણને કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ બાબતથી લોકોને જાગૃત કરવા જરૂરી છે પર્યાવરણવિદો માટે એમ કહેવાય છે કે પર્યાવરણના દુરુપયોગને અટકાવવા ઉપરાંત પર્યાવરણના દુરુપયોગની પ્રક્રિયાને ઉલટાવવાની જરૂર છે એમ કહેવાય છે રેફ્રિજરેટર માટે વપરાતા ખાસ કરીને ક્લોરોફ્લુરો કાર્બનનો વધુ પડતો જે ઉપયોગ જે છે એ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે રક્ષણ આપતા પર્યાવરણના જે ઓઝોન વાયુના પડને એ પાતળું કરી નાખે છે અને ઓઝોનનું પડ પાતળું થવાને કારણે શું થાય છે તો કે ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય સહકારથી એમ કે છે પચાસ જેટલા જે દેશો જે છે એમણે ક્લોરોફ્લોરો કાર્બન એટલે કે CFC નો ઉપયોગ કરવાનું હાલ બંધ કર્યું છે એમ કે છે એક એવું પણ અનુમાન કરવામાં આવે છે કે ઓઝોન પડની સમસ્યા ઓઝોનપણની સામાન્ય જાળાઇ પાછી મેળવવા પચાસથી સો વર્ષ હજી આપણને એ લાગશે હવે એમ કહેવાય છે કે ભારત અને વિદેશમાં થયેલા અભ્યાસો એમ દર્શાવે છે કે લોકો પર્યાવરણની સમસ્યાની ગંભીરતાથી સભાન હાલમાં પણ નથી એમ કહેવાય છે તેથી આ સંદર્ભમાં જનજાગૃતિ કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો આપણે શરૂ કરવા પડ્યા છે અને એ સાચી દિશામાં પ્રથમ સોપાન આપણું ગણાય જો એ જ ફરી વાત કરે છે કે ભારતમાં સ્વચ્છતા અભિયાન દ્વારા આ દિશામાં સારા પ્રયાસો થઈ રહ્યા છે અને તેનાથી લોકોમાં જાગૃતિ પણ આવવા લાગી છે હવે પર્યાવરણને બચાવવાના મુખ્ય બે ઉપાયો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે એમાં એક છે વાર્તનિક ઉપાયો અને સમષ્ટિગત ઉપાયો એમાં પહેલો છે વાર્તનિક ઉપાયો એટલે કે બિહેવિયરલ સોલ્યુશન તો કે બિહેવિયરલ સોલ્યુશન એટલે શું તો અહીં એમ કે છે આપણે પર્યાવરણને બચાવવામાં બચાવવાના વાર્તનિક જે ઉપાયો છે એ ઉપાયો તરીકે સ્વૈચ્છિક સાદગી એટલે કે સાદગીભર્યું જીવન નક્કર વાસ્તવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન અને વાર્તનિક ધોરણોને સંગઠિત પ્રવૃત્તિ જેવા ઉપાયોને આપણે ચર્ચા કરીશું એમાં પહેલું છે સ્વૈચ્છિક સાદગી આપણે ત્યાં વિદ્યાર્થી મિત્રો કહેવત છે ને કે સંતોષીનાર સદા સુખી તો આ દ્રષ્ટિએ સુખી થવા માટે લોકોએ પોતાની જરૂરિયાતો ઘટાડવી જરૂરી છે બરાબર અને સામાન્ય રીતે સાદગીભર્યું જીવન જીવવાની જરૂર છે ત્યારે જ આપણે સાચા અર્થમાં એમ કહેવાય છે કે વોલિયન્ટરી નો ઉપયોગ કરતા થઈ જઈશું અને પર્યાવરણની જે આ સમસ્યાઓ છે એ આખા વિશ્વની સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો માત્ર આપણી નથી તેથી દરેક વ્યક્તિએ દિશામાં હંમેશા વિચારવું જોઈએ ઓકે ત્યાર પછી બીજો મુદ્દો છે નક્કર વાસ્તવિકતા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન એટલે કે એન્કરેજ કોન્ક્રીટ એક્શન્સ એટલે કે લોકોને કુદરતી જે વસ્તુઓનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણોના વપરાશમાં થોડો ઘટાડો કરવા તેમજ વસ્તુઓના પુનઃ ઉપયોગ માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ ખાસ કરીને હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ભાગીદારમાં વાહનોનો ઉપયોગ અથવા જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ થવો જોઈએ કે આપણે એકલા એકલા વાહન લઈને જતા હોઈએ એના કરતાં એક વાહનની અંદર ચાર પાંચ જણા આપણે જઈ શકીએ તો જેથી કારણે કદાચ પ્રદૂષણમાં આપણે ઘટાડો લાવી શકીએ ત્યાર પછી ખાસ કરીને કેટલીક લોકોને કેટલીક વસ્તુઓ અને સેવાઓ તેમજ તેની ઉપયોગિતા વિશેની માહિતી આપવાની સાથે સાથે તેઓને યોગ્ય વાર્તનિક પ્રવૃત્તિઓ માટે પણ પ્રેરિત કરવા જરૂરી છે અને કુદરતી સંપત્તિને ઉપયોગમાં ઘટાડો તેનો કુશળ ઉપયોગ તેમજ વસ્તુઓના પુનઃ ઉત્પાદન અંગેના વ્યક્તિગત અભિગમ કરતાં સામૂહિક સામુદાયિક અભિગમ વધારે અસરકારક બની શકે છે એની અંદર ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો વાર્તનિક ધોરણ એટલે કે બિહેવિયરલ નોમ્સ બરાબર બિહેવિયરલ નોમ્સ એટલે કે શું તો કે વિશિષ્ટ પર્યાવરણ નિયમો અને ધોરણો અંગે લોકોને માર્ગદર્શન આપવાની તેમજ પ્રેરિત કરવાની જવાબદારી સરકારી સરકારી સંસ્થાઓની છે અને એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે કે ગાડીઓની અંદર પીયુસી કઢાવવું પડે છે કે એટલે કે જેને આપણે પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર બરાબર દર છ છ મહિના આપણે ગાડીની અંદર પીયુસી કઢાવવું પડે છે કે જેને કારણે બરાબર જો પીયુષ ન હોય બરાબર અને આપણું વાહન ચેકિંગ કરવામાં આવે તો આપણે જે કંઈ પેનાલ્ટી કે દંડ ભરવો પડે છે ત્યાર પછી બળતણ એટલે કે ફ્યુઅલ એ રહિત તેમજ જરૂરી ગુણવત્તાવાળું હોવું જોઈએ બરાબર કે જેની અંદરથી એટલો બધો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ નીકળતો ન હોવો જોઈએ ત્યાર પછી એમ કહેવાય છે કે આપણે જોઈએ છીએ ખાસ કરીને કે દિલ્હી સુરત અમદાવાદ જેવા મોટા મોટા જે મેટ્રો સિટીઝ જે છે એ શહેરોમાં હવે શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ ફ્રેશ નેચરલ ગેસ એટલે કે સીએનજીથી ચાલતા વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે કે સીએનજીથી જે વાહનો ચાલે છે બરાબર કે ખરેખર એનાથી ધુમાડો થતો નથી તો ખરેખર સીએનજી જેવા વાહનોનો આપણે ઉપયોગ વધારવો જોઈએ હવે કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા પર પણ પ્રતિબંધ હોવો જોઈએ એમ કહેવાય છે તો આ થઈ વાત વિદ્યાર્થી મિત્રો વાર્તનિક ધોરણો એટલે કે બિહેવરિયલ નોમ્સ ત્યાર પછી નંબર ચાર સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ એટલે કે ઓર્ગેનાઇઝ્ડ ગ્રુપ એક્ટિવિટીસ તો એની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને પર્યાવરણનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવા માટે એમ કહે છે જૂથ પ્રવૃત્તિઓનો કાળજીપૂર્વકનો ઉપયોગ હંમેશા થવો જોઈએ ત્યાર પછી એની અંદર જ આપણે બીજું વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સંગઠિત પ્રવૃત્તિ દ્વારા વીજળી ઘર વાહન વ્યવહાર નિગમો સરકારી સંસ્થાઓ કોર્પોરેશનો તેમજ ઉદ્યોગ દ્વારા થતાં પર્યાવરણ નુકસાનમાં ઘટાડો તેમજ તેના પર નિયંત્રણ રાખવું જરૂરી છે એમ કહે છે હવે સરકારી સંસ્થાઓ એટલે કે કોર્પોરેશનો કે ઉદ્યોગ જેવા શક્તિ વાળી અને લાગ લાગવગવાળા જે સંગઠનો છે વ્યક્તિક વાંધાઓ તેમજ ફરિયાદોને અવગણતા હોય ત્યારે જૂથ પ્રવૃત્તિઓ પ્રદૂષણની ધમકીઓને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક કાર્ય કરી શકે છે એટલા માટે એમ કહેવાય છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે પીઆઈ પીઆઈએલ બરાબર કે સુપ્રીમ કોર્ટની આપણે વાત કરીએ કે સુપ્રીમ કોર્ટે બળતણમાં એટલે કે ફ્યુઅલમાં જે ધારાધોરણ છે એને ચુસ્ત રીતે અમલ કરવા પ્રદૂષણ નિયંત્રણના ધોરણો પાડવા બિનઅસરકારક અને જૂના વાહનોનો નિકાલ કરવાનું એમણે નક્કી કર્યું છે અને કોમર્શિયલ વાહનોને સંપૂર્ણપણે સીએનજી આધારિત કરવા તેમજ સરકારને નદી નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાના પગલાં લેવાના પણ આદેશો કર્યા છે અને એ સાથે સમૂહ માધ્યમ એટલે કે માસ મીડિયા પણ કેટલીક મહત્ત્વની બાબતોને જાગૃતિ માટે તેમજ સ્વસ્થ પર્યાવરણની રચના પ્રત્યેની જરૂરી પ્રવૃત્તિઓ માટે પણ પ્રોત્સાહિત કરવા ખૂબ જ ઉપયોગી બની છે હવે બીજો મુદ્દો છે સમષ્ટિગતો ઉપાયો એટલે કે ગ્લોબલ સોલ્યુશન્સ એમાં આપણે જોઈશું તો એ નંબર એક કે પુનઃ ઉપયોગ એટલે કે રિસાયકલિંગ કે આજે માનવ વસ્તીની ગીતતા અથવા તો માનવ વસ્તી એટલી બધી વધી રહી છે કે જેને કારણે વસ્તુઓનો અતિશય વપરાશ પણ વધી ગયો છે જેને કારણે કુદરતી સંપત્તિના રક્ષણનો અભાવ પણ ની સામે જોખમ ઊભું થયું છે અને આપણી જે જીવન પ્રણાલી જે છે એને નિભાવનાર પર્યાવરણમાં આપણે અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો કર્યા છે હવે પુનઃ ઉપયોગ એ એવો સલામતી આપ આપતો એક સરળ માર્ગ છે કે જેમાં મોટાભાગની કુદરતી સંપત્તિઓ જે છે એ સંપત્તિઓનો ઉપયોગ કરીને આપણે તેને ફેંકી દઈ જમીન પર પ્રદૂષણની સમસ્યા વધારવાને બદલે એના પર પુનઃ પ્રક્રિયા એટલે કે રિસાયકલિંગ કરી દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે ઠંડા પીણાના વપરાયેલા એલ્યુમિનિયમના કેન અથવા તો ઠંડા પીણાની બોટલો પ્લાસ્ટિક બરાબર કાગળ કાચ કાપડ ધાતુ બરાબર એનો ફરે પૂરનો ઉપયોગ થવો જોઈએ અને એના માટેના પ્રયત્નો થવા જોઈએ ત્યાર પછી નંબર બે ઊર્જા સંરક્ષણ એનર્જી કન્ઝર્વેશન કે પૃથ્વી પર જે પર્યાવરણની સમસ્યાઓના ઉદ્ભવનું મુખ્ય કારણ એ કુદરતી સંપત્તિનો દુર્વ્યુહ છે તેમાં ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશનો દુર્વ્યુય મુખ્ય છે એમ કહેવાય છે તેનું મોટું ઉદાહરણ આપણે જોઈએ તો અમેરિકા છે કે વિશ્વની માત્ર પાંચ ટકા જ વસ્તી જે છે એ વસ્તી ધરાવતો અમેરિકા પૃથ્વી પરની વ્યવસાયિક ઉર્જામાંથી પચીસ ટકા ઉર્જાનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો જો કે માત્ર પાંચ ટકા વસ્તી ધરાવે છે પણ એ પચીસ ટકા ઉર્જાનો એ પોતે એકલો ઉપયોગ કરે છે એટલે કે સમગ્ર વિશ્વમાં પૃથ્વી પરની સંપત્તિના દુર્વ્યનું પરિણામ એ આવશે કે પદાર્થોનો પરંપરાગત જે પુરવઠો જે છે એટલે કે ટ્રેડિશનલ જે સપ્લાયઝ જે છે બરાબર એ ઝડપથી વપરાઈ જશે અને મોટાભાગના ઉદ્યોગો ખનીજ તેલથી આપણે જોઈએ છે તો એ ચાલે છે એમ કે છે અને ખનીજ તેલની જે અસરની પરિસ્થિતિમાં જીવનના ઘણા પાસાઓ પર નિષેધક અસર થશે નંબર ત્રણ સમજત ઉપાયોની અંદર જ વિદ્યાર્થી મિત્રો ગ્રીનહાઉસ અસર એટલે કે ગ્રીનહાઉસ ઇફેક્ટ હવે સાંપ્રત સમયમાં માનવું એમ કહેવાય છે કે મોટા પાયે પર્યાવરણ વિરોધી વર્તન અપનાવી રહ્યો છે કે પર્યાવરણના જે દુરુપયોગમાં મોટાભાગે કચરો ઉત્પન્ન કરવો પેટ્રોલ કે ડીઝલનો વધુ પડતો ઉપયોગ અથવા તો વપરાશ કરવો વૃક્ષો કાપવા કોલસા બાળવા રેફ્રિજરેટરમાં ક્રોલો ફ્લોર કાર્બનનો ઉપયોગ વગેરે વિશ્વ માટે એમ કહેવાય છે ચેતવણીરૂપ બની રહ્યા છે કે માનવીની જે વિવિધ પ્રવૃત્તિઓની જે પર્યાવરણ પર દુરોગામી નિષેધક અસરો એને કારણે એમ કહે છે જોવા મળે છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે વાવાઝોડું હવામાનમાં અચાનક પરિવર્તન આપણે જોયું અત્યારે કે અત્યારે ત્રણ ચાર દિવસ વરસાદ આપણા ગયા વીચની અંદર જ પડી ગયો અથવા તો તાપમાનમાં થતો વધારો ઘટાડો તેમજ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ઓગળતી હિમશિલાઓ બરાબર પરિણામ એમ કહેવાય છે કે દરિયાના પાણીની સપાટી એમ કે છે હંમેશા ઊંચી આવતી જાય છે અને એના કારણે બરાબર આપણને વાતાવરણમાં પણ અલગ અલગ અસરો જોવા મળતી હોય છે હવામાનમાં થતાં પરિવર્તનને ગ્રીનહાઉસ અસર તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ ગ્રીનહાઉસ એ એક વિદ્યાર્થી મિત્રો કાચની છત છે બરાબર જેને આપણે ગ્રીનહાઉસ કહી શકીએ છીએ કે સૂર્યપ્રકાશથી ગરમ થાય છે પરંતુ તેમાંથી ગરમ હવા બહાર જતી રોકવા રોક રોકવામાં રોક રોકવામાં આવે છે આ જ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને નાઇટ્રાઇસ ઓક્સાઇડ છૂટે છે જે સૂર્યની ગરમીને હાલ રોકે છે અને પૃથ્વીને ગ્રીનહાઉસમાં બદલી નાખે છે આ ત્રણ વાયુ જે છે એ ત્રણ વાયુનું પ્રમાણ અઢારમી સદીની મધ્યથી વધતું રહ્યું છે અને હાલમાં એમ કહેવાય છે કે એ સતત વધારો ચાલુ જ છે જો આ પ્રક્રિયા આ રીતે ચાલુ રહેશે તો એક એવો અંદાજ કાઢવામાં આવે છે કે મીસ એકવીસોની સાલમાં બરાબર એટલે કે આ ધારો કે ટ્વેન્ટી ટ્વેન્ટી અત્યારે હાલ ચાલી રહ્યું છે બે હજાર વીસ તો કે એકવીસોની સાલમાં પૃથ્વીની સપાટી ઉપર ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ફેરનહીટ હવાનું તાપમાન એમ કહેવાય વધી જશે અને પ્રાદેશિક હવામાનમાં સરેરાશ એકથી બે ડિગ્રી જ વધારો થાય તો વિશ્વમાં ખેતીના ક્ષેત્રે અવરોધો ઊભા થશે હવે આ પ્રકારના જે ટ્રેન્ડ જે છે એ ટ્રેનથી મોટી હિમશિલાઓ પણ ઓગળશે પરિણામે સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવશે તેમજ ઘણા દેશોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પ્રચંડ પૂર આવવાનો ભય રહેશે હવે તાજેતરમાં જ આપણે જોયું તો કે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારત સહિતના દક્ષિણ એશિયાના જે ઘણા દેશોમાં પ્રદૂષણ પૃથ્વીની સપાટીથી ત્રણ કિમી સુધીની ઊંચાઈમાં ફેલાઈ ગયું છે એમ કહેવાય છે કે જેને લીધે હવામાનની તરાહો બદલાઈ છે તેની પાક પર અસર થઈ છે પરિણામે લાખો લોકો તંત્રના રોગોથી મૃત્યુ પામશે અને સમગ્ર વિશ્વ માટે આ એક ગંભીર પ્રશ્ન છે માટે વિદ્યાર્થી મિત્રો આ ઉપરથી એવું તારવી શકાય કે પર્યાવરણના ત્રણ ઘટકો છે એમાં છે ભૌતિક સામાજિક અને સાંસ્કૃતિક આ બધા જ ઘટકો માનવ વર્તનને અસર કરે છે અને આપણું જે સાંવેદિક સાંવેદનિક તંત્ર એ આપણી આસપાસના પર્યાવરણ અને તેની અસરને સમાંતર રીતે અનુભવે છે આમ આપણે જોવા જઈએ તો માનવ વર્તન દ્વારા એમ કહેવાય છે કે પર્યાવરણના દુરુપયોગને લીધે જંગલોનો નાશ પૂર ગ્રીનહાઉસ અસર તેમજ ઉર્જાનો વ્યય જેવી ઘણી ગંભીર સમસ્યાઓથી કટોકટી સર્જાય છે જેથી આપણે સૌએ સ્વસ્થ અને સંતોષકારક જીવન જીવવા માટે જરૂરી એવા પાણી જેવા કુદરતી સ્ત્રોતોની બચત કરતાં અને પર્યાવરણને જાળવતા શીખી લેવું પડશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રકરણ સમાપ્ત થાય છે અને પ્રકરણના અંતે પુસ્તકની અંદર પેજ નંબર એકસો પંદર ઉપર વિભાગ બીની અંદર જે પ્રશ્નો આપ્યા છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો એ દસ જેટલા પ્રશ્નો છે એ દસ જેટલા પ્રશ્નો તમારે લખવાના એમાંથી એક પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર કટ લેવીને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવો કયો ખ્યાલ આપ્યો એ પ્રશ્ન લખવાનો નથી કારણ કે હાલ સિલેબસમાં નથી તો એ નવ જેટલા પ્રશ્નો એ સિવાયના નવ જેટલા પ્રશ્નો લખીને તમારે જે તે સમયે જે તે દિવસે વોટ્સઅપના માધ્યમથી ગ્રુપમાં મોકલવાના રહેશે અને વિદ્યાર્થી મિત્રો લેસન કરવું ફરજિયાત છે બરાબર ઓકે Thank you very much. Have a nice day.